નમસ્કાર મિત્રો, બાર કોમર્સના વિદ્યાર્થીઓનું વિડીયોના માધ્યમથી હાર્દિક સ્વાગત છે. 11મા ધોરણમાં આપણે ઘણા બધી ક્લાસમાં બેસીને અભ્યાસ કરેલો, પણ આ કોવિડ-19 મહામારીને કારણે આપણે વિડીયોના માધ્યમથી મળી રહ્યા છીએ. ત્યારે આજે આપણે આપણા પાઠની અંદર આગળ વધશું. આપણે બાર કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થાની અંદર લેસન નંબર 6 ધોરણની અંદર આપણે ગયા વખતે દોરવણીનો અર્થ અને એમની લાક્ષણિકતાઓ છે એમના વિશે અભ્યાસ કર્યો હતો. આપણે એક જ પોઈન્ટ દર વખતે એક બે પોઈન્ટ હકાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ વખતે પણ આપણે માત્ર 4 જ પોઈન્ટ લેશું, બરાબર. એમની અંદર જો દોરવણીના તત્વો છે, એ દોરવણીના તત્વોની અંદર સૌથી પહેલું છે નિરીક્ષણ, બીજું છે અભિપ્રેરણ, અને ત્રીજું છે નેતૃત્વ, અને ચોથું છે માહિતી સંચાર. આ શબ્દથી તમે પરિચિત છો. 11મામાં આપણે પાઠ આવતો માહિતી સંચાર રાખો. આનાથી પછી નેતૃત્વ એટલે નેતા ગુણ છે એ પૂરા પાડવા, અભિપ્રેરણા થઈને પ્રબોધનો રાખીને આપણું નિરીક્ષણ એટલે ધ્યાન રાખવું આપણે ભાષામાં કહીએ તો. આ ચારે ચાર મુદ્દાઓ છે, એમને આપણે આજે વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરશું. સૌ પ્રથમ જોઈએ તો દોરવણીના તત્વોની સંખ્યા, તો કે દોરવણીના કુલ 4 તત્વો છે. એ 4 તત્વોની અંદર પહેલું છે નિરીક્ષણ, બીજું છે અભિપ્રેરણ, ત્રીજું છે નેતૃત્વ, અને ચોથું છે માહિતી સંચાર. એમાં સૌથી પ્રથમ પહેલું આપણે નિરીક્ષણ લઈએ. નિરીક્ષણની અંદર શું છે, તો કે કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. જે કામદારો છે, કાર્ય કરતા હોય છે, બરાબર, એમનું નિરીક્ષણ કરવું હોય. કાર્ય મોટાભાગે સંસ્થાના આંતરિક કાર્યભાર સાથે સંકળાયેલું હોય છે. નિરીક્ષણનું કાર્ય સંચાલનની તળ સપાટીએ વધારે જોવા મળે છે. કામદારો અને ફોરમેનોને કાર્યોનું નિરીક્ષણ કરવાનું, કાર્ય જે કરે છે તેને નિરીક્ષક કહે છે. આ દેખરેખ રાખવાનું જે કામ કરતો હોય છે, બરાબર, એને નિરીક્ષક તરીકે ઓળખવામાં આવે છે. નિરીક્ષક કામદારો અને ફોરમેનના કાર્ય અંગે જવાબદાર હોય છે. તે સંચાલનની મધ્ય સપાટી અને કામદારો વચ્ચે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. નિરીક્ષણ એટલે તાબેદારોને સોંપવામાં આવેલ કાર્યો, તેમને આપેલું કે જે કામ છે એ, અને સૂચનાઓ અને હુકમો એ અનુસાર એમનો અમલ કરાવવો, અમલીકરણ કામ થઈ રહ્યું છે કે નહીં, બરાબર, એની ખાતરી કરવાની છે. યોગ્ય રીતે કહીએ તો ધંધાકીય એકમમાં ધ્યેયોની શ્રેષ્ઠ સિદ્ધિ માટે માનવીય અને ભૌતિક સાધનો મહત્તમ ઉપયોગ શક્ય બને તેની ખાતરી મેળવવી. સરળ ભાષામાં કહીએ તો કામદારોની કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. તેમ છતાં પણ આરસી ડેવિસ નામના સંચાલન શાસ્ત્રી છે, એમણે નિરીક્ષણની વ્યાખ્યા આપી છે અને કહે છે કે નિરીક્ષણ એ એવું કાર્ય છે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કામ થઈ રહ્યું છે તેની ખાતરી મળે છે. જે પ્રોજેક્ટ ઉતારેલો હોય એ પ્રોજેક્ટ પ્રમાણે જ કામ થાય કે નથી થતું એ જોવાનું કામ નિરીક્ષણ છે. હવે નિરીક્ષણના કાર્યો એ ક્યાં ક્યાં કાર્યો કરે છે. સૌ પ્રથમ પહેલું, કાર્યોનું આયોજન કરવું અને કાર્યમાં આવતા અવરોધોને દૂર કરવા. બીજું, કાર્ય સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને એમને દોરવણી આપવી. ત્રીજું, કર્મચારીઓના કાર્યોની સતત દેખરેખ રાખવી જેથી સમય અને શ્રમનો બચાવ થાય છે. ચોથું, કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશોને સમગ્ર એકમની ઉત્પાદકતાના ઉદ્દેશો સાથે સાંકળવાનું કાર્ય છે એ પણ નિરીક્ષક કરે છે. નિરીક્ષક છે એનું પાંચમું કાર્ય છે, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે અભિપ્રેરણ અને એમને પ્રોત્સાહન આપવું. છઠ્ઠું, કર્મચારીઓમાં જૂથ ભાવના ટકાવી રાખવી, માહિતી સંચારને ઝડપી બનાવવાનું કામ કરવું. એકમમાં આવતી નવી ટેકનોલોજીના ઉપયોગ વિષયક માર્ગદર્શન આપે છે, તેમજ કર્મચારીઓમાં શિસ્તની ભાવના ટકાવી રાખે છે. નિરીક્ષકે અંકુશ રાખતો નથી, પરંતુ કેળવણી એમને પૂરી પાડે છે. નિરીક્ષક કર્મચારીઓના મિત્રો, દાર્શનિક અને માર્ગદર્શક બને છે, બરાબર. ફ્રેન્ડ્સ, ફિલોસોફર એન્ડ ગાઈડ. ફ્રેન્ડ્સ, ફિલોસોફર એન્ડ ગાઈડ્સ.
निरीक्षक निरीक्षण निरीक्षण के अंदर निरीक्षण छे आ कार्य छे ए निरीक्षक ना कार्य छे बराबर ए निरीक्षक छे ए आ રીતે ના ટોટલ 11 કાર્યો છે ને એ કરે છે દેખરેખ રાખે કાર્યક્ષમતામાં વધારો થાય એવા કાર્યો કરે જૂથ ભાવના ટકાવી રાખે માર્ગદર્શન આપે મિત્ર તરીકેનું વર્તન કરે જૂથ ભાવના ટકાવી રાખે સમયસર કામ પૂરું થાય કે નહીં એ જોવાનું આ તમામ પ્રકારનું કામ છે એ નિરીક્ષક છે એની દેખરેખ નીચે તથા હોય છે બરાબર ત્યારબાદ આપણો બીજો મુદ્દો છે અભિપ્રેરણ અભિપ્રેરણ ની અંદર જોઈએ તો આપણે કે અભિપ્રેરણ પ્રેરણ એટલે વ્યક્તિ અંતર્ગત એક એવું તત્વ કે જે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે કાર્ય કરવાની ઈચ્છા અને કાર્ય કરવાની ક્ષમતા બંને વચ્ચે અંતર હોય છે કર્મચારી પાસે કાર્ય કરવાની ઈચ્છા હોય પરંતુ કાર્ય કરવાની ક્ષમતા ન કાર્ય કામ કરવાની ઈચ્છા છે પણ એ કામ કરવા માટેની એની પાસે ફિઝિકલ ક્ષમતા નથી તો સંચાલનનો ઉદ્દેશ સિદ્ધ થઈ શકતો નથી ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા બધા જ સાધનોમાં માનવી એક એવું સાધન છે કે જે ઉત્પાદનમાં વધારો શક્ય બનાવે છે ઉત્પાદનના જે સાધનો છે એ તમામ સાધનોની અંદર માણસ એક જ એવો માણસ છે માણસ એક જ એવું સાધન છે કે જે ઉત્પાદકતામાં સતત વધારો કરી શકે છે તેમના વિશિષ્ટ શક્તિઓ અને કાર્ય શું હોય છે જેથી કાર્ય પ્રેરણા આપવી જરૂરી હોય છે અભિપ્રેરણ એક વિસ્તૃત ખ્યાલ છે જ્યાં માનવીઓ કામ કરે છે ત્યાં અભિપ્રેરણનું કામ પણ જરૂરી બને છે અભિપ્રેરણ માટે પ્રેરકોમાં નાણું બિન નાણાકીય પ્રોત્સાહનો સગવડો વર્ણ સંતોષાયેલી જરૂરિયાતો વગેરેનો સમાવેશ થઈ શકે છે ટૂંકમાં કહીએ તો અભિપ્રેરણ એટલે કર્મચારીઓમાં વધુ કાર્ય કરાવવાની પ્રેરણા જગાવવી અને તેમની મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવવી જેને આપણે અભિપ્રેરણ તરીકે ઓળખીએ છીએ મોર્ગનના જણાવ્યા પ્રમાણે જોઈએ તો અભિપ્રેરણ એ મનની એવી સ્થિતિ છે કે જે કર્મચારીઓને લક્ષ્ય તરફ દોરી જાય છે પોતાના ધ્યેય તરફ લઈ જાય છે બરાબર છે ત્યારબાદ આપણે જોઈએ એમની લાક્ષણિકતાઓ અભિપ્રેરણ છે એમની લાક્ષણિકતાઓ અભિપ્રેરણની લાક્ષણિકતાઓની અંદર સૌથી પહેલું આંતરિક પ્રેરણા અભિપ્રેરણ એ એક એવું બળ કે શક્તિ છે જે માનવીની અંદરથી ઉદ્ભવે છે જરૂરિયાત એવી લાગણી છે જેના દ્વારા માનવીને લાગે છે કે તેના જીવનમાં કાંઈક ખૂટે છે અને તે પૂરી કરવા તેને પ્રેરણા મળે તો માનવી નિશ્ચિત પ્રવૃત્તિ તરફ દોરાય છે બીજું છે મનોવૈજ્ઞાનિક ખ્યાલ અભિપ્રેરણનો ખ્યાલ મનોવૈજ્ઞાનિક છે દરેક વ્યક્તિના માનસિક ખ્યાલો છે એ જુદા જુદા હોય છે તેથી દરેક વ્યક્તિ આંતરિક પ્રેરણાની જરૂરિયાત છે એ પણ દરેક વ્યક્તિની જુદી જુદી હોય છે ત્રીજું છે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરવો અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે તે પ્રોત્સાહિત કરી શકાય છે અભિપ્રેરણની તેમના નૈતિક જુસ્સામાં વધારો થાય છે તેમની ઉત્પાદકતા અને કાર્યદક્ષતામાં વધારો કરે છે જેથી એકમની નફાકારકતા વધે છે ત્યારબાદ ચોથું છે સતત પ્રક્રિયા છે અભિપ્રેરણ એ સતત પ્રક્રિયા છે અભિપ્રેરણની પ્રક્રિયા શરૂ થયા પછી તે સતત ચાલ્યા કરે છે કર્મચારીઓ પાસેથી કામ લેવા માટે તેમને પ્રોત્સાહિત કરવા માટે તેમને દોરવણી આપવા અને માર્ગદર્શન આપવા માટે એકવાર કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા પછી અભિપ્રેરણ બંધ કરી શકાતું નથી એને અવારનવાર એમને એ જ્ઞાન આપવું પડે છે અને એ એકમની શરૂઆતથી લઈ તેના અંત સુધી ચાલુ રહેતી આ એક પ્રક્રિયા છે એટલા માટે અભિપ્રેરણ એ સતત પ્રક્રિયા છે પછી છે ફેરબદલી દરમાં ઘટાડો અભિપ્રેરણને કારણે કર્મચારીઓના આંતરિક સંતોષમાં વધારો થાય છે
અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓની કાર્ય કરવાની પ્રેરણામાં વધારો થાય છે કર્મચારીઓને કાર્ય અનુસાર વળતર આત્મસંતોષ અને સન્માન મળતું હોવાથી નોકરીમાં ચાલુ રહેવા પ્રેરણા મળે છે જેથી મજૂર ફેરબદલીનો દર છે એ ઘટે છે અવારનવાર આવા પ્રોત્સાહનો આપવાથી બરાબર તેમનામાં કામ કરવાનો જુસ્સો છે એ વધે છે અને પરિણામે ફેરબદલી દરમાં ઘટાડો થાય છે ત્યારબાદ છે ઉદ્દેશોની પ્રાપ્તિ અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને કાર્યક્ષમ રીતે કામ કરવાની પ્રેરણા મળે છે એટલે કર્મચારીઓના વ્યક્તિગત અને ધંધાકીય એકમના ઉદ્દેશોની પ્રાપ્તિ થાય છે અને સાતમું છે વિસ્તૃત ક્ષેત્ર અભિપ્રેરણ ખ્યાલ વિસ્તૃત અને સમૃદ્ધ છે જરૂરિયાત હેતુ ઈચ્છા લાગણી ધ્યેય પસંદગી મનોબળ આતુરતા પ્રલોભન વગેરે જેવા શબ્દોનો સમાવેશ પ્રેરણા કે અભિપ્રેરણની અંદર કરવામાં આવે છે ત્યારબાદ છે પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ આધુનિક સમયમાં ઉદ્યોગો અને વ્યવસ્થા તંત્રમાં ઝડપી પરિવર્તનો આવે છે આવા પરિવર્તનો ઉત્પાદન ટેકનોલોજી કાચો માલ સામાન અન્ય પ્રવૃત્તિઓમાં સતત થતા રહેતા આવા પરિવર્તનો સ્વીકારવા કર્મચારીઓ ઝડપથી તૈયાર થતા નથી એટલા માટે એમને અભિપ્રેરણ દ્વારા યોગ્ય સમજ આપી અને આવા પરિવર્તનો સહેલાઈથી સ્વીકારી શકાય છે અને કેને કારણે અભિપ્રેરણ કારણે ત્યારબાદ છે સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન છે કર્મચારીને અભિપ્રેરણ આપવાથી તેને કાર્ય સંતોષ મળે છે પરિણામે તે ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર થઈ જાય છે અને છેલ્લું છે હકારાત્મક અભિગમ છે અભિપ્રેરણ કર્મચારીઓના હકારાત્મક અભિગમનો પ્રોત્સાહન આપે છે કર્મચારીઓની સમસ્યા જ્યારે હલ કરવામાં આવે છે ત્યારે કર્મચારી વ્યવસ્થાતંત્ર અને સંસ્થા પ્રત્યે સન્માનની લાગણી અનુભવે છે પોતે સંસ્થાનો એક ભાગ છે તેવું સમજવા લાગે છે કર્મચારી અને એકમનો વિકાસ શક્ય બને છે અને હકારાત્મક અભિગમનું પરિણામ સારું મળી શકે છે અને સંચાલનનું એક કાર્ય છે અભિપ્રેરણા પણ એ મહત્વનું કાર્ય ગણાય છે સંચાલકોએ ભૌતિક સાધનો પાસેથી નહીં પરંતુ જીવન ભૌતિક સાધનોની જીવંત કર્મચારી પાસેથી કામ લેવાનું હોય છે તેથી જ તેમને અભિપ્રેરણ આપવું એક મહત્વનું કાર્ય બની જાય છે હવે આ અભિપ્રેરણની અંદર એક વ્યક્તિ છે જેનું નામ છે માસ્લો બરાબર માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ એ એક ચાર્ટ દ્વારા આપણને ચોપડીની અંદર સમજાવવામાં આવ્યું છે એની અંદર નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો બરાબર આ અભિપ્રેરણ છે એની અંદર આપણા આ બે મુદ્દાઓ છે એને હમણાં આપણે પાડ રાખશું આને હજી વિસ્તારથી ભણશું અભિપ્રેરણની આ અભિપ્રેરણની અંદર માસ્લો બરાબર શું કહે છે આગળ જોઈએ આપણે માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ માનવીની જરૂરિયાતો જુદી જુદી હોય છે આ જરૂરિયાતો માનવીની માનસિક પરિસ્થિતિના આધારે નક્કી થાય છે જરૂરિયાતો સંતોષવાથી માનવી અભિપ્રેરિત થાય છે અને આવી જરૂરિયાતોને ક્રમવાર ગોઠવવા માટે ઘણા અભ્યાસો અને સિદ્ધાંતો માનવશાસ્ત્રીઓ અને સંચાલનના નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે માનવતાવાદી મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસ્લો આપનું નામ શું છે અબ્રાહમ માસ્લો એ અબ્રાહમ માસ્લો એ જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત 1943 માં માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત આ શીર્ષક ના લેખમાં રજૂ કર્યો હતો અને આવી પાંચ જરૂરિયાતો તેમની તીવ્રતા કે પ્રબળતાના અગ્રતા ક્રમમાં રજૂ કરી છે 1943 ની અંદર અબ્રાહમ માસ્લો નામનો એક માનવતાવાદી વ્યક્તિ હતો તેમણે જરૂરિયાતોને પાંચ ક્રમમાં વહેંચી છે બરાબર ઉપરી કક્ષાની જરૂરિયાત અને નિમ્ન કક્ષાની જરૂરિયાત એમના બે વિભાગ પણ આપ્યા છે બરાબર એમની અંદર એક થી ત્રણ છે ને એ નિમ્ન કક્ષાની જરૂરિયાતો છે અને ઉપરી કક્ષાની જરૂરિયાતો છે ને એ ચોથું અને પાંચમું
આ રીતે આપણે જોઈએ તો નિમ્ન કક્ષાની જરૂરિયાતોની અંદર પેલા ત્રણ મુદ્દાઓ કયા કયા તો પહેલું શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત શારીરિક જરૂરિયાતો અથવા પ્રાથમિક જરૂરિયાતો બીજું છે સલામતીની જરૂરિયાત ત્રીજું છે સામાજિક જરૂરિયાતો જેમને આપણે નિમ્ન કક્ષાની જરૂરિયાતો કહીએ છીએ ચોથું પ્રતિષ્ઠા સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત આ ઉચ્ચ કક્ષાની એમની જરૂરિયાતો છે અને પાંચમું છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત આ પાંચ માનવીની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ આપ્યો છે એમાં એક થી ત્રણ છે નિમ્ન કક્ષાની છે અને ચાર અને પાંચ છે ઉપરી કક્ષાની છે તો પાંચેય વિશે આપણે વિસ્તારથી ભણશું તેમાં પહેલું છે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાતો શારીરિક જરૂરિયાતો માનવીની મૂળભૂત જરૂરિયાતો છે મૂળભૂત જરૂરિયાતોમાં ખોરાક પાણી કપડાં આવાસ વગેરેનો સમાવેશ થાય છે શરીરને ટકાવી રાખવા માટે આપણે ખોરાકની જરૂર પડે છે સૌથી અગ્રતા ક્રમ ધરાવતી પ્રથમ જરૂરિયાત છે ભૂખ્યો માણસ ખોરાકને પ્રાધાન્ય આપે છે નહીં કે કામની એના અર્થમાં જ્યાં સુધી માણસની ખોરાક કપડાં અને રહેઠાણની જરૂરિયાત પૂરી ન થાય ત્યાં સુધી તે બીજી જરૂરિયાતને મહત્વ આપતો નથી ત્યારબાદ બીજું છે સલામતીની જરૂરિયાતો શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય બાદ અગ્રતા ક્રમની દ્રષ્ટિએ જોઈએ તો બીજી માણસને જરૂર પડે છે સલામતી એ જરૂરિયાત અહીં શારીરિક સલામતી નોકરીની સલામતી જોખમો સામે રક્ષણ પૂરું પાડવું ઉપરાંત પગારની નિયમિતતાનો સમાવેશ થાય છે માટે માનવી વીમો લેવો બેંકમાં પૈસા જમા કરાવવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવવું વગેરે જેવા કાર્યો કરે છે શા માટે પોતાની સેફ્ટી માટે પોતાની સુરક્ષા માટે ત્યારબાદ ત્રીજું છે સામાજિક જરૂરિયાતો જ્યારે સલામતીની જરૂરિયાતો સંતોષાઈ ગઈ માણસની ત્યારબાદ તે સૌથી વધારે સામાજિક જરૂરિયાતોને મહત્વ આપે છે જેમાં લાગણી અને પ્રેમનો સમાવેશ થાય છે માનવી સામાજિક પ્રાણી છે તેના પોતાના પરિવાર છે સગા સંબંધીઓ છે મિત્રો છે સમાજ તરફથી લાગણી અને પ્રેમ મળે તેવું તે હંમેશા ઈચ્છતો હોય છે અને એની ઈચ્છા મુજબ જ જરૂરિયાતો પરિવારના સભ્યો દ્વારા મિત્રો સગા સંબંધીઓ દ્વારા તેમજ કાર્યસ્થળે તેના સહકર્મચારીઓ દ્વારા અને સમાજના લોકો દ્વારા સ્નેહ અને આદર પામે તેવી જરૂરિયાત તે અનુભવે છે બરાબર પહેલી છે રોટી કપડાં મકાન આપણે વાસણ કહીએ તો બરાબર છે બીજું છે સલામતી ની અને ત્રીજું છે સામાજિક જરૂરિયાત સમાજ પ્રત્યેની પ્રેમ લાગણી ભાવના બરાબર આ એમને મળવું જોઈએ ત્યારબાદ ચોથી અને અગત્યની જેને આપણે ઉચ્ચ કક્ષાની જરૂરિયાત કહીએ છીએ એવી સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત સન્માન મળવું જોઈએ પ્રતિષ્ઠા મળવી જોઈએ ઉપરોક્ત એક થી ત્રણ છે એ જરૂરિયાતો નિમ્ન કક્ષાની જરૂરિયાતો હતી હવે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતોને હોદાની જરૂરિયાત કે ઉપરી કક્ષાની જરૂરિયાત તરીકે પણ ઓળખવામાં આવે છે વ્યક્તિ પોતાની જાતનું ઉચ્ચ મૂલ્યાંકન કરે છે સાથી કર્મચારીઓ અને અધિકારીઓ પોતાને માન આપે તેમની પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી ઈચ્છાઓ કર્મચારીમાં જન્મે તે પ્રાપ્ત કરવાની તેમની ઝંખના વધે છે ટૂંકમાં કહીએ તો સમાજમાં એમને સન્માન આત્મવિશ્વાસ પ્રતિષ્ઠા અને ઉચ્ચ હોદાની પ્રાપ્તિ વગેરેની જરૂરિયાતો આ ક્રમમાં આવે છે અને અંતિમ અને છેલ્લું પાંચમું આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત માનવીની ઉપરોક્ત ચારેય જરૂરિયાતો સંતોષાયા બાદ વ્યક્તિ આત્મસિદ્ધિ કે આત્મદર્શન પ્રાપ્ત કરવા મળે છે પ્રત્યેક વ્યક્તિ હંમેશા સિદ્ધિના શિખરો સર કરી ટોચ ઉપર બેસવા ઈચ્છતો હોય છે પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ ગર્વથી અને સર્વોચ્ચ કક્ષામાં લેવાય અને પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની પ્રવીણતાનો મહિમા ગવાય તેવી ઈચ્છા એટલે આત્મસિદ્ધિની જરૂરિયાત દાખલા તરીકે તબલા વાદનની અંદર જો જાકીર હુસેન નંબર વન છે સંતુર વાદનની અંદર શિવકુમાર નંબર વન છે ક્રિકેટ ક્ષેત્રની અંદર સચિન તેંડુલકર નંબર વન છે આવા ઉદાહરણો દ્વારા આપણે સમજી શકાય અભિનયની અંદર જો તો અમિતાભ બચ્ચન બરાબર ગાયકી ક્ષેત્રની અંદર જો તો લતા મંગેશકર કે જેઓ આત્મસન્માન અને આત્મસિદ્ધિ મેળવી ચૂક્યા છે આવી આત્મસિદ્ધિ અને આત્મસન્માન મેળવવા માટે દરેક કર્મચારી છે ને એ તત્પર રહેતો હોય છે જેમને આપણે ઉપરી
કક્ષાની એટલે કે ઉચ્ચ કક્ષાની જરૂરિયાત છે એમની અંદર આપણે એમનો સમાવેશ કરીએ છીએ. તો મિત્રો આપણે જે નેતૃત્વ અને માહિતી સંચાર આ બે મુદ્દાઓ છે એ વિડિયોના માધ્યમથી આવતા અઠવાડિયે ભણશું. અત્યારે આપણે નિરીક્ષણ અને અભિનિરીક્ષણ આ બે મુદ્દાઓ છે એમના વિશે વાત કરી. આવતા વખતે નાણાકીય વિજ્ઞાનકીય પ્રોત્સાહનો છે, નાણાકીય પ્રોત્સાહનો છે, બિન નાણાકીય પ્રોત્સાહનમાં કેનો કેનો સમાવેશ થાય છે, નેતૃત્વ છે, માહિતી સંચાર છે. હજી આપણો આ પાઠ છે એ મિનિમમ 2-3 વિડીયોના માધ્યમથી ભણશું. આજે તમારી પાસેથી હવે વિદાય લેવાનો સમય આવી ગયો છે, એટલા માટે પાઠના અંતે પીડીએફ ફાઇલમાં આપેલા પ્રશ્નો છે પાઠ વાંચજો. પીડીએફ ફાઇલ વાંચી અને આપેલા પ્રશ્નોના જવાબ છે તમારી નોટબુકમાં લખવાના છે. ફરી પાછા આપણે આવતા અઠવાડિયે વિડીયોના માધ્યમથી મળશું. બધાને